સમગ્ર દેશમાં સરકારના ખાનગીકરણના પગલાના વિરોધમાં બેંકના કર્મચારીઓ બાદ હવે ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસીના કર્મચારીઓ પણ અવાજ ઉઠાવી રહ્યા છે. એલઆઈસીના કર્મચારી કામકાજ બંધ કરી હડતાલ પર રહ્યા હતા. કર્મચારીઓની આ હડતાળ એલઆઈસીના ડિસઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં હતી. ઉલ્લેખનીય છે કે સરકારે એલઆઈસીને કેટલીક ભાગીદારી વેચવા માટે આઈપીઓ લાવવાનું એલાન કર્યું છે. આ પહેલાં સાર્વજનિક સેક્રેટરની બેંકોના લાખો કર્મચારીઓને 15 તથા 16 માર્ચના દિવસે હડતાલ કરી હતી. જો કે અવાજ ઉઠાવનાર યુનિયને ચેતવણી આપી હતી કે સરકાર જો તેમનું નહીં માને તો ખેડૂત આંદોલન જેટલું મોટું આંદોલન અને અનિશ્ચિત સમય સુધી હડતાલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રના વિત્ત મંત્રાલય દ્વારા એલઆઈસીનું આઈપીઓ બહાર પાડવો, એફડીઆઈ 49-74% કરવી અને ખાનગીકરણ સહિતના પ્રશ્નોને લઈને આજે પાલનપુર ખાતે એલઆઈસી કર્મીઓ પણ અવાજ ઉઠાવ્યો હતો. એલઆઈસી કર્મીઓ એક દિવસની હડતાલ યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સફળ નાણાકીય સંસ્થા માટે જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલાજીએ જ્યારે સંસદમાં બિલ મૂક્યું, બિલ મૂકવાની વાત કરી કે ભાઈ એલઆઈસીનો આઈપીઓ આવશે અને એફડીઆઈ 49-74% કરવી અને બીજું અમારી ખાસ માંગણી એ છે કે અમારું વેજ રિવિઝન જે છેલ્લા 42 મહિનાથી અટક્યું છે તાત્કાલિક ફાઇનાન્સ મિનિસ્ટ્રી લેવલથી પાસ થાય જેથી તાત્કાલિક અમારા મેમ્બરોને પૈસા મળે અને બીજી પ્રાઇવેટાઇઝેશનના વિરોધમાં અમે સખત વિરોધ કરીએ છીએ. આમ બેંકો બાદ હવે એલઆઈસી વિભાગ દ્વારા સરકારના વિરોધમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર કેવો રૂખ અપાવનાવશે તે જોવું રહ્યું.